ગુડ મોર્નિંગ બાળકો, આપણે આઠમો પાઠ લગભગ પતી ગયો છે. સદાય પોથીમાં થોડા પ્રશ્નો બાકી છે, એ આજે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે સદાય પોથીની અંદર અવિભાગમાં, તો એ અવિભાગમાં પહેલો પ્રશ્ન છે, દાદાનું નામ મારદડી માસ્તર કેમ પડ્યું? તો એનો જવાબ છે, મારદડીની રમતમાં દાદાને કદી દડો વાગ્યો નથી અને તે નિશાન ચૂક્યા નથી, તેથી દાદાનું નામ મારદડી માસ્તર પડ્યું. ચલો બીજો પ્રશ્ન છે, ટાકોડી એટલે શું? તો એનો જવાબ છે, ટાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને એ ટાકે તેને પાડી જ દે. ત્રીજો પ્રશ્ન છે, બહાર કઈ છોકરી જરબરી ટાકોડી હતી? તો કે બહાર ગામની છોકરી. અને બહાર ગામની છોકરી એ કોણ? તો કે દાદી જબરી તાકોડી હતી. તો આ રીતે બાળકો આ ત્રણ પ્રશ્નના જવાબ તમારે સદાય પોથીમાં લખી દેવાના છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન ત્રણ, ખરા ખોટાનો પાઠ તમને મેં સમજાવ્યો છે, એના આધારે તમારે ખરા ખોટાની નિશાની કરવાની છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન ચાર. પ્રશ્ન ચાર માં છે ખાલી જગ્યા, બાજુમાં કાઉસ આપેલા છે, એમાંથી તમારે સાચો જવાબ શોધીને ખાલી જગ્યા પૂરવાની છે. બાળકો આખા પાઠની પીડીએફ હું તમને મોકલાવીશ, ત્યારે તમારે આ પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર ના જવાબ ચેક કરી લેવાના, બરાબર? અને જો ભૂલ હોય તો સુધારી લેવાના. ચલો ત્યાર પછી આપણે બધા પ્રશ્નો કરી લીધા છે, આગળ જઈએ. આગળ છે પ્રશ્ન 23, એની ખાલી જગ્યા જોઈ લઈએ. તો જુઓ, મેં ભૂલ કરી, ખાલી જગ્યા પપ્પા ગુસ્સે થયા નહી, તો તેથી અને પણ બે માંથી કયો શબ્દ અહીંયા યોગ્ય રહેશે? બાળકો નહીં સમજાય તો બંને શબ્દ મૂકીને આખું વાક્ય બોલી જવાનું. જુઓ, મેં ભૂલ કરી તેથી પપ્પા ગુસ્સે થયા નહી, મેં ભૂલ કરી પણ પપ્પા ગુસ્સે થયા નહી. તો ભૂલ કરી તેથી પપ્પા ગુસ્સે નથી થયા, ભૂલ કરે તો પપ્પા ગુસ્સે થાય જ ને, છતાં પપ્પા ગુસ્સે નથી થયા, એટલે અહીં આવશે પણ. મેં ભૂલ કરી પણ પપ્પા ગુસ્સે થયા નહી. ચાલો બીજું, આજે મારો જન્મદિવસ છે તેથી હું ખુશ છું. આજે મારો જન્મદિવસ છે પણ હું ખુશ છું. તો જન્મદિવસ હોય તેથી આપણે ખુશ તો થવાના જ ને, એટલે અહીં આવશે તેથી. ચલો ત્રીજો, હું મારું ઘરકામ રાત્રે પૂરું કરીશ તેથી સવારે, અથવા હું મારું ઘરકામ રાત્રે પૂરું કરીશ અથવા સવારે. તો અહીં શબ્દ આવશે સાચો અથવા, તો આપણે અહીં અથવા લખીશું. ચલો ચોથું, મેહુલે આ પ્રશ્નનો ઉત્તર લખ્યો નહીં તેથી તે પ્રશ્ન બરાબર સમજ્યો નહીં. જવાબ પ્રશ્ન પણ સવાલ સમજ્યો હોય તો જવાબ લખી શકે ને, એટલે એ વાક્ય ખોટું થાય. તો મેહુલે આ પ્રશ્નનો ઉત્તર લખ્યો નહીં કેમ કે તે પ્રશ્ન બરાબર સમજ્યો નહીં. તો બરાબર કે એને પ્રશ્ન બરાબર નહીં સમજાયો, એટલે એ જવાબ લખી શક્યો નહીં, એટલે અહીં આવશે કેમ કે. ચલો પાંચમું, મને ગીતો ગાવા ગમે છે પરંતુ હું સંગીતના વર્ગમાં જાઉં છું. અને જુઓ બીજું, મને ગીતો ગાવા ગમે છે એટલે હું સંગીતના વર્ગમાં જાઉં છું. તો અહીં સાચો શબ્દ આવશે એટલે, એટલે અહીં આપણે લખીશું એટલે કે મને ગીતો ગાવા ગમે છે એટલે હું સંગીતના વર્ગમાં જાઉં છું. ત્યાર પછી બાળકો આ છે પ્રશ્ન 24, એમાં તમને કોષ્ટક આપેલું છે અને એ કોષ્ટકમાંથી તમારે રમતોના નામ શોધવાના છે, બાજુમાં આપેલી જગ્યામાં લખવાના છે. આ બધી જ વસ્તુ તમારે સ્વાધ્યાય પોથીમાં કરવાની છે. તો પ્રશ્ન 3, પ્રશ્ન 4 અને પ્રશ્ન 24 બાળકો તમારે જાતે કરવાનો છે. આપણો આખો પાઠ અહીં કમ્પ્લીટ થાય છે. આની સાથે હું તમને આખા પાઠની પીડીએફ મોકલું છું. તો બાળ મિત્રો, તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ બધું જ કરવાનું રહેશે. અને પીડીએફમાંથી જો તમારું કંઈ પણ બાકી હોય તો આ હું પીડીએફ મોકલું છું, એ પીડીએફમાંથી જોઈ ખૂબ સરસ સુંદર અક્ષરે બધું પૂર્ણ કરવાનું છે.